આપણે પહોંચી ગયા છીએ અત્યારે નારગર ફોર્ટ, અને એન્ટ્રી ટિકિટનો પ્રાઇસ તમે જોઈ શકો છો. આ છે એન્ટ્રી ટિકિટના પ્રાઇસ અહીંયા, અને અહીંયા બધી ઇન્ફોર્મેશન આપેલી છે કે ક્યારે એન્ટ્રી ફ્રી હોય છે, તમે જોઈ શકો છો. નારગર ફોર્ટ એન્ટર કરતા અહીંયા જ શીશ મહેલ અને વેક્સ મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. એનું જે શીશ મહેલ છે એ દુનિયાનું એક જ એવું શીશ મહેલ છે જેનો ફ્લોર આખો કાચનો છે. તો તમે આવો અહીંયા તો જરૂર વિઝિટ કરજો, હું તમને બતાવું કેવું છે. ફોન કે કેમેરા અલાઉડ નથી, સ્પેશિયલ તમારા માટે રિક્વેસ્ટ કરી હતી મેં. તો આ છે અહીંયા ટિકિટ કાઉન્ટર, ત્યાંથી તમને ટિકિટ મળી જશે. 500 રૂપિયા પર પર્સન ચાર્જ છે. જયપુર વેક્સ મ્યુઝિયમ નારગર ફોર્ટ. ઓકે, હલો, આઇકોન્સ તો હવે જઈએ વેક્સ મ્યુઝિયમ તરફ. અને અહીંયા ફોટોસ તમારે પડાવવો હોય તો 8 ફોટોના 25 રૂપિયા, 15 ફોટોના 20 રૂપિયા ઈચ, એ રીતના છે. તો જોઈ શકો છો ને આ રીતના બધા અહીંયા છે. અને શૂઝના એના માટે પહેરવા માટે આપે છે. તો ચાલો આપણે શૂઝ પર પહેરી લઈએ, પછી તમને બતાવું અંદરથી. તો આ રીતના એન્ટ્રી છે, જઈએ અંદર. વ્હીલચેર વાળા માટે પણ સુવિધા મૂકેલી છે, તો આવું હોય તો આવી શકો છો. ડોર ઓપન થઈ ગયો છે, જોઈ શકો છો ઇન્ટિરિયર. આ રીતના અહીંયા બાઇક મૂકેલી છે, તમે ફોટો પડાવી શકો છો. આ રીતના ફોટો પડાવી શકો છો, તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો પીક્યુબી ફેસ છે, આ ક્લે ફેસ છે, ને જયપુર વેક્સ મ્યુઝિયમ તમે જોઈ શકો છો. ફેસ આફ્ટર યુપી, બરાબર. આ રીતના પ્રોસેસ થાય છે આખી, તમને બતાવવામાં બતાવું છું. આ વેક્સનું ફેસ છે અને આ સિલિકોનનું ફેસ છે. તમે જોઈ શકો છો અહીંયા આઇન્સ્ટાઈનનું બનાવેલું છે આખું પૂતળું. સી સ્મેલમાં જવાનું તો અલાઉડ નથી, પણ તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં કેવું છે. હું તો જઈ આવ્યો, પણ અહીંયા આવો એટલે એકવાર વિઝિટ જરૂરથી કરવું. વિડીયો અલાઉડ નથી સી સ્મેલમાં, પણ હું તમને બતાવું છું, જોઈ લો કેવું છે સી સ્મેલ. આ સાઈડ એન્ટ્રી છે અને અહીંયાથી એક્ઝિટ થઈ જાય છે. તો હવે એન્ટ્રીમાં જઈને અંદર તમને ફોટા વાઇઝ હું ડિટેલ આપું. તો જીએ તો જોઈ શકો છો મારા ફોટાસ. આ છે ફોટો બુલેટ સાથે, આ જયપુર વેક્સ મ્યુઝિયમ સાથે ફોટો છે આપણો. આ આવી ગયા છીએ આપણે અત્યારે અંદર. કલ્પના ચાવલા સાથે સ્પેસશીપની અંદરનો ફોટો, અમિતાભ બચ્ચન રજનીકાંત સાથે ફોટો, આ બધું જ તમે જુઓ. જે પણ ફોટા જોઈ લ્યા છો મારા અત્યારે, એ બધા જ વેક્સથી બનાવવામાં પૂતળા આવેલા છે. એક થી એક બધા વેક્સના પૂતળા છે, તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છો અંદર, ગેટ પરથી જોઈ લ્યા છો નો બધું મૂકેલું છે અહીંયા, આ ટાઈપ બનાવેલું છે. પહેલાં જે આપણે વેક્સ મ્યુઝિયમ જોયું ફોટોમાં, એ હતું બોલિવૂડ ઉપર, અને આ છે આખું રાજઘરાણા ઉપર બનાવવામાં આવેલું છે. અને આ જે છે એ અત્યારના પદ્મનાભસિંહ, અત્યારના રાજા. તમારું સ્વાગત છે અહીંયા, જોઈ શકો છો આખી ડિટેલ આપેલી છે. આપણા આવી ગયા છે બીજા વેક્સ મ્યુઝિયમ ની અંદર, બીજા ગેટ ની અંદર, જે આખું રાજઘર ઉપર બનાવવામાં આવેલું છે. આ તમે જોઈ શકો છો ફોટા. આ તમે ફોટો જે જોઈ રહ્યા છો એ કોહિનૂર કિંગ ઓફ ડાયમંડ જોઈ શકો છો. આ બધા એ ટાઈમના નંગ છે જે લોકો પહેરતા, અને આ છે અત્યારના ડેપ્યુટી સીએમ અને અહીંયાના રાણી.
तो इधर भैया क्या नाम है आपका? मुकेश भाई है, जो इधर बैठे हैं बाहर अपना वैक्स म्यूजियम के बाहर ही, उधर खुद अपने हाथ से बना के सबको गिफ्ट दे रहे, उधर पड़ा हुआ है। और इनकी शॉप भी है, कहाँ पे अपना शॉप? चौकीदानी के पीछे। तो उधर से आपको कुछ परचेस करना हो तो कर सकते हो, देख सकते हो आर्ट, सिखाते भी हो। चलो थैंक यू। અહીંયા નાળકર ફોર્ટ આવો તો વાંદરાઓથી ધ્યાન રાખજો, કઈ ને કઈ તમારું લઈને ચાલ્યા જશે। અને હવે આપણે જઈએ છે અંદર નાળકર ફોર્ટ તરફ। આ છે એન્ટ્રી, અંદર જઈએ નાળકર ફોર્ટ તરફ। તો આ છે આખો નાળકર પેલેસ, નાળકર ફોર્ટ। અહીંયાથી એન્ટ્રી કરી લેવી, જઈએ અંદરની સાઈડ। તો આપણે આવી ગયા છે નારગઢ ફોર્ટ અંદર। તો તમે જોઈ શકો છો આ નારગઢ ફોર્ટ છે જે ઓલમોસ્ટ 1734માં બનાવવામાં આવેલો હતો મહારાજા જયસિંહ દ્વારા। અને આ રાજાઓનો એક શિકાર કરવાનું પણ સ્થાન હતું। આ નારગઢ ફોર્ટ સૌથી ઉપર છે, જ્યાંથી આખું જયપુર સિટી પણ દેખાય છે। અને અહીંયા અત્યાર સુધી કોઈએ પણ વાર નથી કર્યો। અને આ નારગઢ ફોર્ટ છે ત્યાંથી જ દિવાલ જાય છે 12 કિલોમીટર, જે અમર ફોર્ટ અને જયગઢ ફોર્ટ કવર કરે છે। મહારાજાઓની સેફટી માટે આ ફોર્ટ બનાવવામાં આવેલો હતો। એના પછી ઘણા વર્ષો પછી આ ફોર્ટને એક રાણીઓનો શૂટ અને મહારાજાનો શૂટ રૂમ તરીકે કન્વર્ટ કરી દેવામાં આવ્યો હતો। બધી રાણીઓ પછી મોસ્ટ ઓફ અહીંયા જ રહેતી હતી, અને અહીંયા પણ મહારાજાનો શૂટ પણ હતો। તો તમે જોઈ શકો છો નારગઢ ફોર્ટ, એક્ઝોટિક સનસેટ પોઈન્ટ તમે જોઈ રહ્યા છો। ત્યાંથી સીધા જાઓ એટલે તમને સનસેટ પોઈન્ટ પણ જોવા મળે છે, અને રાતે સિટીની લાઈટો બહુ મસ્ત દેખાય છે। અહીંયાથી લાઇટિંગ વ્યૂ વાળો સનસેટ પોઈન્ટ પણ છે। તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જલમહેલ, તમે જોઈ શકો છો આ છે જલમહેલ અહીંયાનું। આ ઝીલની આખી વચ્ચોવચ્ચ છે જલમહેલ, અને ત્યાં કોઈને અલાઉડ નથી જોવાનું, અહીંયાથી જ બધા જોઈ શકે છે અને ફોટો પડાવી શકે છે। અને આ રીતના અહીંયા બધા ડ્રેસીસ ને એવું મળે છે, પહેરીને તમે ફોટો શૂટ કરાવી શકો છો। અને ગાર્ડન ટાઈપ એરિયા બનેલું છે તમારે વોકિંગ કરવું હોય તો એના માટે। અને આ છે આખું જલમહેલ, જે તે જૂના ટાઈમે રાજાએ એમના રાણી માટે બનાવેલું હતું કે ઉનાળામાં બોટ લઈને ત્યાં જઈ શકે અને આરામ કરી શકે અને પાછા આવી શકે, એના માટે બનાવેલું હતું। પણ અત્યારે કોઈને જવાનું અલાઉડ નથી, તો આ હતું જલમહેલ। આ આપણે આવી ગયા છીએ સિટી પેલેસ અને જંતર મંતરની ટિકિટ બારી ઉપર। તો જોઈ શકો છો તમે પ્રાઇસ, અને અહીંયાથી તમને બધી એક જ સાથે આપણે જેટલું પણ ફર્યા એની ટિકિટ પણ મળી જશે। એની ટિકિટ પ્રાઇસ છે 422 રૂપિયા પર પર્સન, જેમાં બધા ફોર્ટ મ્યુઝિયમ બધું કવર થઈ ગયું આ એક ટિકિટ ઉપરથી જ। અને આ છે સિટી પેલેસનો અંદર જવાનો ગેટ। તો આપણે પહોંચી ગયા જંતર મંતર અંદર, જોઈ લો લખેલું છે। આ બધા યંત્રો જ અહીંયા મૂકેલા છે મેં તમને બતાવ્યા, એ પહેલાંના સમયમાં ટાઈમ જોવા માટે, એલ્ટિટ્યૂડ જોવા માટે, નોર્થ સાઉથ ઇસ્ટ પોલ જોવા માટે, એ કઈ જગ્યાએ શું, એ બધી જ વસ્તુ અહીંયા મૂકેલી છે કે પહેલાંના ટાઈમમાં કઈ રીતના એ લોકોને ખબર પડતી કે શું ટાઈમ છે અત્યારે। આ રીતના છે આખું જંતર મંતર। ફોટોગ્રાફીસ પણ કરી શકો છો, નાનું એવું ગાર્ડન ટાઈપ પણ બનાવેલું છે, સાંજે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। અને ત્યાં શોપ પણ છે, તમારે પાણી વગેરે લેવું હોય, નાસ્તો વાસ્તો કરવો હોય તો કરી શકો છો। તો આ ટાઈપ હતું આખું જંતર મંતર, અને તમારે શોપિંગ કરવી હોય તો કરી શકો છો, અહીંયા બધું મળી જાય છે, મની એક્સચેન્જ પણ છે, આપણે જોઈએ કંઈ ગમે તો લઈએ। અહીંયાથી એન્ટ્રી હતી જંતર મંતરની,
અને આ સાઈડ સિટી પેલેસ, જેમાં ખાલી મ્યુઝિયમ છે, કેમ રાજઘરાનું અત્યારે ત્યાં રહે છે, સ્ટે કરે છે, એટલે મ્યુઝિયમમાં ખાલી જૂની જૂની વસ્તુઓ છે એ બતાવે છે. આપણે અત્યારે કવર નથી કરતા કેમ કે ટાઈમ આપણી પાસે ઓછો છે અને 5 વાગે અહીંયા બધું બંધ થઈ જાય છે. તો જઈએ આપણે હવે વધીએ આગળની સાઈડ. અને આપણે અત્યારે આવી ગયા છે હવા મહેલ. તમે જોઈ શકો છો બહારથી આ જે બારીઓ જે તમે જોવો છો એ 365 યસ આપણા જેટલા દિવસ છે એટલી જ બારીઓ છે આમાં. અને આ જે છે મહેલ જે આપણે તમે શેપ જોઈ શકો છો, જે કૃષ્ણ ભગવાનનું મુકુટ છે સેમ એ શેપમાં બનાવવામાં આવેલો છે. કોઈને અંદર જઈને વિઝિટ કરવું હોય તો પણ કરી શકે છે. બસ ખાલી વિઝિટમાં એવું છે કે અંદર જઈને ઉપર તમને ઉપર જાઓ છો એટલે નોર્મલ હવા આવે એના માટે આ બનાવેલો છે, એટલે જ આનું નામ હવા મહેલ રાખેલો. અને આ જે દીવાર જે તમે અત્યારે જોઈ રહ્યા છો આખા જયપુર ને, જે જૂનું જયપુર જે રાજાઓનું જયપુર હતું એ કવર કરતું હતું. અને આ જે બોક્સ જે તમે જોઈ રહ્યા છો એમાંથી જે સિપાઈઓ હતા એ તીર મારતા હતા અગર કોઈ પણ આવે. અને નીચેના જે બોક્સ તમને જે દેખાય છે, અગર કોઈ દીવાર ચડવા માંગે છે તો એમાંથી ગરમ પાણી અને ગરમ તેલ નાખતા હતા. પહોંચી ગયા એલ્બર્ટ હોલ મ્યુઝિયમમાં, જેની ટિકિટ છે 52 પર પર્સન ટિકિટ છે. અને સ્ટુડન્ટ્સને એવું હોય તો એના માટે તો બહુ ફાયદો છે, તો સ્ટુડન્ટ આઈડી કેરી કરવી જરૂરી છે. અને ભાઈ બધી જગ્યાએ ગાઈડવાળા એટલા તમને બોલશે કે ગાઈડ લઈ લ્યો, ગાઈડ લઈ લ્યો. લેવું હોય તો લઈ શકો છો. હવે જઈએ અંદરની સાઈડ. તો આ છે એલ્બર્ટ હોલ મ્યુઝિયમ, જોઈ શકો છો. અને અહીંયા વાંચી શકો છો કે મ્યુઝિયમમાં જેટલી પણ મોસ્ટ ઓફ વસ્તુ છે એ 1881 સાલની છે. અંદર આવતા જ કાર્પેટ ગેલેરી છે, જોઈ શકો છો. આ રીતના કાર્પેટ હતા પહેલા, જેને કાલીન કહેવાય છે. આમાં ચાલીને આવતા રાજા અને બધા લોકો. ધ ગ્રેટ ગેમ્બલિંગ સીન જોઈ શકો છો. ઇન ધ મહાભારત, મહાભારતમાં થયેલો એ. એબડક્શન ઓફ વ્હાઇટ હોર્સ જોઈ શકો છો. બધી જૂની વસ્તુઓ છે 1881 થી 1887 આસપાસની. અહીંયા ડિટેલ્સ પણ આપેલી છે. આ નેપાલનું છે, બુદ્ધ નેપાલ. આ જોઈ શકો છો 19મી સદીનો વાસ છે. આ ચાઇનાનું વેપન્સ ને જૂનું એકદમ. આ પેઇન્ટેડ ટાઇલ્સ છે, જોઈ શકો છો પેઇન્ટ કરેલી. આ છે બધા ગ્લાસવેર્સ. આ સેકન્ડ રૂમમાં આવી ગયા, જે છે આખો વાસીસ, જૂના જૂના વાસીસ જે બનાવેલા હતા.
10-11 સેન્ચુરીની આ મંદિરની દ્વાર શાખા છે. આ રાઈટ સાઈડની છે મંદિરની દ્વાર શાખા. આ વારાણસીનું છે, 4th સેન્ચુરીનું છે, 9-10 સદીનું રાવણા બગરુ. આ છે 8th સેન્ચુરીનું દૌસાનું. આ છે કાર્તિકીયા 8th સેન્ચુરીનું. 10th સેન્ચુરીનું વિનાધર શિવા. એવી રીતના જૂના જૂના છે બધા બહુ એકદમ, તો તમને બતાવતો જાઉં. શસ્ત્ર સેક્શનમાં જઈએ છે. હવે જોઈએ છે આપણે ઉપર 1st ફ્લોરમાં. એ ટાઈમના કપડાઓ. આ છે આખું ઇજિપ્શિયન સ્ટાઇલમાં. અને આ છે વસ્તુ જેના માટે આપણે અહીંયા આવ્યા છીએ અને તમને બતાવું. એ ઇજિપ્શિયન મમી. ઓરિજિનલ છે. તો ગાઈસ, આપણે પાછા પહોંચી ગયા છીએ હોટલ પર અને આજે બહુ ફર્યા, બહુ ચાલ્યા. તો લંચ કર્યું નહોતું તો અહીંયા આવીને બસ હમણાં ખાધું અને હવે એડિટિંગ કરવા બેસીશ. બહુ લાંબો વ્લોગ થઈ ગયો છે તો હવે એડિટિંગ કરી લઉં. અને કાલે સવારે પણ વહેલું ઉઠી અને એક નવા ગુજરાતી સફરનામા ઉપર જવાનું છે, એ પણ હું તમને બતાવીશ. અને કાલે છે હોળી. આ વ્લોગ થોડોક લેટ આવશે મને પણ ખ્યાલ છે. તો બહુ મસ્ત જગ્યા જ્યાં વર્લ્ડની બેસ્ટ હોળી કહેવાય છે ત્યાં આપણે જવાના છીએ. તો મારા સાથે જોડાયેલા રહેજો અને જોજો. અને આ વિડીયો અહીંયા સુધી જોઈ લીધો હોય અને તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ આપણે કાલના નવા ગુજરાતી સફરનામા ઉપર. જય અંબે, જય દ્વારકાધીશ.